તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું વેપાર ખાતું. આ વેપાર ખાતું જે છે તેની વિગતો પહેલાં જોઈશું, ત્યારબાદ વેપાર ખાતુંનો નમૂનો છે એના વિશેના મુદ્દાઓની ચર્ચા કરીશું. તો સમગ્ર વિડીયો દરમિયાન તમને ખાસ એટલું જ કહેવાનું છે કે આ જે વેપાર ખાતાનો નમૂનો છે એ તમને ચોક્કસપણે યાદ રહી જવો જોઈએ. આ નમૂનો તમને યાદ રહેલો હશે તો તમને દાખલામાં 25% દાખલો તમારો એમ જ સરળ થઈ જશે, બરાબર. તો વેપાર ખાતાની વિગતો તમારે ચોક્કસપણે યાદ રાખવી પડે. વેપાર ખાતું શીખવા પહેલાં આપણે તેની થોડીક થિયરી અંગે ચર્ચા કરીએ. તો વેપાર ખાતું હિસાબો તૈયાર કરવાના છેલ્લા તબક્કામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તેમાં પ્રથમ અંગ છે વેપાર ખાતું. જ્યારે પણ આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરીએ છીએ ત્યારે મુખ્ય ત્રણ ખાતા આપણે બનાવવાના હોય છે. વ્યક્તિક માલિકીના વાર્ષિક હિસાબો બનાવતી વખતે એક વેપાર ખાતું, એક બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. જે પૈકી આપણે અત્યારે માત્ર જોઈશું વેપાર ખાતું. તો વેપાર ખાતાનો અર્થ, વેપાર ખાતું એવું નાણાકીય પત્રક છે જે હિસાબી સમયગાળા દરમિયાન, હિસાબી સમયગાળો એટલે કે 1/4 થી 31/3, બરાબર, હિસાબી સમયગાળા દરમિયાન માલ કે વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના વ્યવહારોનું પરિણામ, આપણે જે વસ્તુનો વેપાર કરીએ છીએ તે વસ્તુની ખરીદી અને તે વસ્તુનું વેચાણ અંગેના જેટલા પણ વ્યવહાર હોય તેની આપણે અહીંયા નોંધ કરવાની હોય છે. દાખલા તરીકે અનાજનો વેપારી હોય તો એ વેપાર ખાતામાં જેટલું પણ અનાજ ખરીદ્યું હોય તે અને જેટલું અનાજ વેચ્યું હોય તેની નોંધ કરશે. વેપાર ખાતાનો હેતુ હિસાબી સમયગાળા દરમિયાન કાચો નફો કે કાચી ખોટ જણાવે. વેપાર ખાતાનો જે જવાબ આવે એને કાચો નફો અથવા તો કાચી ખોટ, બે પૈકી કોઈ એક જ આવે છે, તો એ નફો કે ખોટ જાણવા તૈયાર કરવામાં આવે છે. કાચો નફો એ વેચાણની વેચેલ માલની પડતર પરનો વધારો દર્શાવે છે, બરાબર. જ્યારે કાચી ખોટ એ વેચેલ માલની પડતરનો વેચાણ પરનો વધારો દર્શાવે છે. એના અંગે બે સૂત્રો આપ્યા છે, અત્યારે આપણે સૂત્રની કોઈ જરૂરત નથી, ધોરણ 12માં જરૂરિયાત પડશે ત્યારે આપણે એને સમજીશું. ત્યાર પછી છે વેપાર ખાતાનું મઠાળું. તો મઠાળું આ રીતે લખાય છે, શ્રી ખાલી જગ્યાનું, ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું, સમયગાળાનું કે વર્ષનું લખો તો પણ ચાલે. વેપાર ખાતું, દાખલા તરીકે આપણું હિસાબી વર્ષ 1/4/14 શરૂ થતું હોય ને 31/3/15 પૂરું થતું હોય તો આપણું ટાઇટલ આ રીતે હશે, શ્રી રમણનું તારીખ 31/3/15 રોજનું પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું. તો આ રીતે તમારું વેપાર ખાતાનું મઠાળું ઉપર ટાઇટલ અપાય છે. હવે વેપાર ખાતામાં આવતી વિગતો જોઈએ. તો વેપાર ખાતાની વિગતોને બે ભાગમાં વહેંચી છે, એક વેપાર ખાતાની ઉધાર બાજુની વિગત અને બીજી વેપાર ખાતાની જમા બાજુની વિગત. તો તમે અહીંયા જે આ વિગત છે એ આ ઉધાર બાજુની વિગત અને આ જમા, એમ થિયરીમાં પણ એ જ વસ્તુ અહીંયા તમને સમજાવવામાં આવી છે, ઉધાર બાજુની વિગત અને જમા બાજુની વિગત, બરાબર. તો સૌ પ્રથમ આપણે જોઈએ ઉધાર બાજુની વિગત. તો અહીંયા જે ઉધાર બાજુની વિગત આપી છે, શરૂનો સ્ટોક, ખરીદી અને ખરીદીના ખર્ચા, તો આખી વિગત છે એ તમને અંદર નમૂનામાં આપવામાં આવી જ છે. તમે જોશો તો શરૂઆતનો સ્ટોક, ખરીદી અને ખરીદીના લગતા ખર્ચાઓ, બરાબર, અને નીચે જે નોંધ આપવામાં આવી છે તે ઉત્પાદનને લગતા ખર્ચાઓ પણ અહીંયા આપી દેવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે જે શરૂનો સ્ટોક, ખરીદી, ખરીદીના ખર્ચા અને નોંધ, આ બધી વિગત અંદર અગાઉ નમૂનામાં આપી છે. તો એ નમૂનો જોઈએ અને તેમાંથી સમજીએ. અને જમા બાજુ વેચાણ અન્ય રીતે માલની જાવક અને આખા સ્ટોક, બરાબર. તો ત્રણ જ વિગત છે જમા બાજુ, તો એ પણ અહીંયા આપી દેવામાં આવી છે. વેચાણ, આખા સ્ટોક અને અન્ય રીતે ગયેલ માલ જે છે એ ખરીદીમાંથી બાદ કરીને આપવામાં આવેલ છે. તો આપણે વેપાર ખાતું આખું સમજીએ, નમૂનામાં એ જે થિયરી છે આમાં આવી જ જવાની છે. તો શરૂનો સ્ટોક, શરૂનો માલનો સ્ટોક પણ કહેવાય, શરૂનો સ્ટોક પણ તમે લખી શકો. તો શરૂનો સ્ટોક એટલે શું? તો શરૂનો સ્ટોક એટલે કે દર વર્ષે આપણું હિસાબી વર્ષ 31/3ના રોજ પૂરું થાય છે. અત્યારે આપણું હિસાબી વર્ષ 31/3/21ના રોજ પૂરું થયું, બરાબર, અને નવું વર્ષ 1/4/21 થી 31/3/22 સુધી ચાલશે. તો
31/3 ના રોજ પૂરું થયું તો એ 31/3 ના રોજ જે આખરનો સ્ટોક હોય એ બીજા દિવસ માટે શરૂનો સ્ટોક તમારો બને. વર્ષ દરમિયાન જે કંઈ પણ ખરીદી કરી હોય તે ખરીદી આપણે આંકડો જે આવતો હોય તે તમને આપી દેવામાં આવ્યો હશે રકમમાં, તે આપણે લખશું આનો આંકડો પણ આપી દેવામાં આવ્યો હશે. ખરીદીમાંથી બે વસ્તુ મુખ્ય બાદ જાય છે, ખરીદ પરત અને અન્ય રીતે માલની જાવક. બરાબર, આ ખાસ તમારે યાદ રાખવાનું, ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય અને અન્ય રીતે માલની જાવક બાદ થાય. જેમ આ બાજુ ઉધાર બાજુ ખરીદી આવે તેમ જમા બાજુ વેચાણ બાદ વેચેલ માલની પડતર, વેચાણ પરત સોરી. બરાબર, તો આ બંને વિગત સરખી સરખી જ આવશે. વધારામાં અન્ય રીતે માલની જાવક ખરીદીમાંથી બાદ થાય. તમને યાદ હોય તો આપણે આગમાં રૂપિયા 5,000 માલ નાશ પામ્યો તો આપણે આમનોન લગતા આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ખરીદીની ઉધાર બાકી હોય ને અહીંયા જો જમા લખાય તો ખરીદીમાંથી એને બાદ કરવામાં આવે. ખરીદીને લગતા ખર્ચા, જ્યારે પણ આપણે વસ્તુ ખરીદીએ ત્યારે ખરીદતી વખતે કેટલાક ખર્ચા ચૂકવવા પડે, જેવા કે મજૂરી, મજૂરને મજૂરી ચૂકવીએ, જે ગાડામાં લાવ્યા હોય ગાડી ભાડું હોય, ટ્રેનમાં મંગાવ્યો હોય તો રેલવેનું હોય, લારી ભાડું હોય. બરાબર, તો આ ખરીદીને લગતા ખર્ચાઓ તમને આટલા અહીંયા આપવામાં આવ્યા છે. તો એ ખર્ચાઓ વેપાર ખાતામાં ઉધાર પાછું લખાશે. તે સિવાય જ્યારે આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેપાર કરતા હોય, એક દેશની સરહદ ઓળંગીને બીજા દેશ સાથે વેપાર કરતા હોય, ત્યારે કેટલાક એવા ખર્ચાઓ છે જે જરૂર પડે આંતરરાષ્ટ્રીય વેપાર કે આંતરરાજ્ય વેપાર બંનેમાં લાગુ પડે એવા ખર્ચાઓ છે. તો સૌપ્રથમ વારંવાર આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ, ગોડી ચાર્જ. ગોડી ચાર્જ એટલે એક જાતનો ગોડાઉન ચાર્જ. જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એને જો ગોડાઉનમાં રાખવા માટે જે ખર્ચો ચૂકવવામાં આવે તેને ગોડી ચાર્જ કહી શકીએ. ડોક ચાર્જ, આપણે દરિયાઈ માર્ગ દ્વારા મંગાવ્યું હોય તો દરિયા ઉપર દરિયા કિનારા ઉપર ડોક યાર્ડ હોય. બરાબર, આપણે મૂવીઓમાં જોઈએ છીએ મોટા મોટા કન્ટેનરો રાખ્યા હોય યાર્ડમાં, પછી ટ્રેન હોય તો ઘણા મોટા મોટા સ્ટેશન પર તમને ટ્રેનોનું પણ ગુડ્સ યાર્ડ જોવા મળે, જ્યાં વસ્તુ જે વસ્તુનું આપણે ખરીદી કે વેચાણ કર્યું હોય ત્યાં બંદર ઉપર જ્યાં ઉતારવામાં આવે સ્ટેશન પર કે બંદર ઉપર, તો ત્યાં ડોક યાર્ડ હોય તેમાં વસ્તુ સાચવી રાખવામાં આવે એના માટેનો ચાર્જ છે. ક્લિયરિંગ ચાર્જ આપણે ચેકના સંદર્ભમાં લઈ શકીએ, ચેક દ્વારા વસ્તુનું ખરીદ વેચાણ કર્યું હોય તો એના માટે ક્લિયરિંગનો ચાર્જ લાગ્યો હોય, અથવા તો બીજી રીતે સમજીએ તો આપણે કોઈ સરહદ ક્રોસ કરીને આવીએ ત્યારે વસ્તુની પ્રોડક્ટને ચેક કરવામાં આવે છે એના માટે ચાર્જ વસૂલવામાં આવે ક્લિયરિંગ ચાર્જ. ત્યાર પછી ડેમરેજ, ડેમરેજ ડરમાયો અને ખરાજાત ખર્ચ. ડેમરેજ માટે લગભગ તમને અહીંયા આપ્યું છે, જુઓ રેલવે કે બંદર ઉપર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી રકમ. ડરમાયો એટલે માસિક પગાર કે વેતન. અને ત્યાર પછી ખરાજાત એટલે મજૂરી કે બગાડને કારણે માલની પાછળ થતા ખર્ચાને ખરાજાત ખર્ચ કહેવાય. અને વોર્ફેજ એટલે માલ મોકલવાના સ્થળેથી ઓછું ગણાયું હોય તો આપવાની થતી તફાવતની રકમ. તો આ બધા ખર્ચાઓ, ખરીદીને લગતા ખર્ચાઓ અહીંયા તમને લખવાના આવે. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનું છે કે મુખ્ય ખર્ચ, મુખ્ય વિગતો, શરૂનો સ્ટોક, ખરીદી ખરીદ પરત, અને તે માલની જાવક, મજૂરી, આવક, માલ ગાળાવાળું, રેલવેનું, આ બાજુ વેચાણ, વેચાણ પરત અને આખર સ્ટોક, આ મુખ્ય વિગતો છે. બધા દાખલામાં આટલી વિગત તો ફિક્સ આવશે. તે સિવાયની જે બાકીની રકમ છે, વિગતો છે, એ અમુક અમુક દાખલામાં એક એક ભાગ છૂટા છૂટા ભાગમાં આવશે, બધી એક સાથે પૂછાતી નથી. એટલે એમ જોવા જાય તો તમારા આખા વેપાર ખાતામાં તમારે કામની વસ્તુ કઈ તો માલનો સ્ટોક, ખરીદી ખરીદ પરત અને તે માલની જાવક, મજૂરી, આવક, માલ ગાળાવાળું, રેલવેનું, બરાબર, લારી ભાડું, આ બાજુ વેચાણ, વેચાણ પરત અને આખર સ્ટોક. બરાબર, આ જે બંગાર માલનું વેચાણ જમા બાજુ આપ્યું છે એ બંગાર માલનું વેચાણ એટલે કે આપણી પાસે જે વસ્તુ પડી હોય એ નકામી થઈ ગઈ તો આપણે વેચી કાઢીએ તો એની ભંગારના જે પૈસા ઉપજ્ય હોય તે ભંગાર માલનું ઉપજ્ય હોય પૈસા એ નફા નુકસાન લખાશે. અહીંયા ભંગાર માલનું જેટલાનું વેચાણ કર્યું હોય જેટલી કિંમતના માલનું તે કિંમત લખવામાં આવે. અને ત્યાર પછી જ્યારે વસ્તી વિગત આવી જાય અને ખાતું બંધ કરીએ તો
તે પહેલાં થોડીક ઉધાર બાજુ ઉત્પાદનને લગતા ખર્ચાની વિગત આપી છે કે આપણે કોઈ વસ્તુ ખરીદતા નથી પરંતુ ઉત્પાદન કરીએ છીએ, તો ઉત્પાદન કરતી વખતે કેટલાક ખર્ચાઓ થાય, ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, વીજળી, ઓઇલ, બળતણ, કોલસો, ગેસ વગેરે, ઓઇલ, ગ્રીસ, મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો, તો આ બધા ખર્ચાઓ પણ વેપાર ખાતામાં લેવામાં આવે છે. પરંતુ લગભગ તમારા 10-15 દાખલા છે એમાંથી ભાગ્યે જ એક કે બે દાખલામાં આ વિગતો આવે છે, બાકી બધા દાખલામાં મેં તમને અગાઉ જણાવી એટલી જ વિગતો આવે છે. હવે છેલ્લે આપણે ખાતું બંધ કરીએ અને જો જમા બાજુનો સરવાળો વધારે આવે તો એ સરવાળો અહીંયા લખીએ, તો તફાવત જો આવે તો એને કહેવાશે આપણો કાચો નફો. અને જો એવી રીતે ઉધાર બાજુનો સરવાળો વધારે આવે, તફાવત આપણો જમા બાજુ આવે, તો એને કહેવાશે કાચી ખોટ. શું કહેવાશે? કાચી ખોટ. તો અહીંયા તમે જોશો કાચી ખોટ, બરાબર. હવે કાચો નફો અને કાચી ખોટ બંને ઓપ્શનલ છે, બરાબર. કાચો નફો, કાચી ખોટ બેમાંથી કોઈ બી એક આવી શકે. અને એનો જે જવાબ આવશે આંકડો, અહીં તે આંકડો લઈ જવામાં આવશે ક્યાં? નફા નુકસાન ખાતે. અહીંયા ઉધાર છે તો નફા નુકસાનમાં ક્યાં લઈ જવામાં આવશે? જમા. અને અહીંયા જમા છે તો નફા નુકસાનમાં ક્યાં લઈ જવામાં આવશે? ઉધાર, બરાબર. તો આ રીતે તમારું વેપાર ખાતું તમારું બનશે, બરાબર. ત્યાર પછી અહીંયા આમનોંધો આપી છે, એની આપણે કોઈ જરૂરિયાત નથી, બરાબર. આપણે એક ઉદાહરણ દ્વારા વેપાર ખાતું સમજીએ. તમને કીધી એમ વેપાર ખાતું બનાવવા પહેલાં એની ફિક્સ વિગતો તમારે યાદ રાખવી જોઈએ, બરાબર. અહીંયા આપણે ફિક્સ વિગત યાદ કરીએ એકવાર નમૂનો બનાવીને. તો ઉપરનું ટાઇટલ તમને લખતા પહેલાં તો આવડવું જોઈએ. ઉપરના ટાઇટલમાં તારીખ 31/3/17 કે 18 કે 19 જે વર્ષ હોય ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, બરાબર, એમ લખવાનું. ઉધાર બાજુ મુખ્ય વિગત કઈ કઈ આવે છે એ જોઈએ, બરાબર. તો ઉધાર બાજુ બધી વિગત આપણે આ બાજુ એકવાર નોંધ કરીએ. તો મુખ્ય શરૂનો સ્ટોક, ખરીદી, બરાબર, ખરીદીમાંથી ખરીદ પરત બાદ જશે અને અન્ય રીતે ગયેલ માલ. ત્યાર પછી મજૂરી, આવક માલ ગાળા ભાડું, આમાં ગાભા, બરાબર. આટલા ખર્ચાઓ મુખ્ય છે. અને જમા બાજુ તમે જોશો તો વેચાણ, વેચાણ પરત, બંકર માલનું વેચાણ, આખર સ્ટોક, બરાબર. તો ઉદાહરણ એક દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ એ યાદ રાખવાની કે વાર્ષિક સાહેબ એક એવું ચેપ્ટર છે કે જેમાં તમે દરેક દાખલામાં કંઈક ને કંઈક નવું આવતું જ જશે, બરાબર. જેટલી વખત તમે જાતે દાખલો ગણશો એટલી વખત તમને દરેક દાખલામાં કંઈ ને કંઈ નવું જોવા મળે જે તમને ગૂંચવતું જશે. એટલે વાર્ષિક હિસાબ શીખવા માટે મુખ્ય એક વાત એક જ યાદ રાખવી કે દરેક વિદ્યાર્થીએ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરવો. નવનીતમાંથી કે કોઈ મિત્રની નોટમાંથી ઉતારો કરવો નહીં. જો તમે ઉતારો જ કરશો તો પછી પરીક્ષામાં તમને વાર્ષિક હિસાબનો દાખલો ક્યારેય નહીં આવડે. 11માંથી 2 ને 3 જ માર્ક્સ મેળવી શકશો, બરાબર. એટલા માટે દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે વાર્ષિક હિસાબનો કોઈ પણ દાખલો હોય નાનો મોટો, તમારે દરેક દાખલા જાતે